મીન્સ ઋણાનુબંધનો અર્થ છે તે શારીરિક સ્મૃતિ જેને તમે તમારી અંદર જાળવી રાખો છો તે લોહીના સંબંધને કારણે હોઈ શકે છે તે થઈ શકે છે જાતીય સંબંધને કારણે પણ દરેક શરીરની પોતાની અમુક સ્મૃતિ હોય છે તેને આનુવંશિક સ્મૃતિ કહેવું યોગ્ય નથી માતા પિતા દ્વારા બાળકોમાં આવતા આનુવંશિક પરિબળો જેવું નથી તે સ્તર પર નથી તે એક શારીરિક સ્મૃતિ છે જે તમે ક્યાંથી આવ્યા છો તે યાદ રાખે છે તમે ક્યાંથી આવ્યા છો એટલે કે તમારી ત્વચાનો રંગ શું છે તમારો નાકનો આકાર તમારો બાંધો કેવો છે તમારી જાતિ શું છે તે સંદર્ભમાં નહીં તે એટલું જ છે કે જો તમે માત્ર કોઈનો હાથ પણ પકડો છો તો તમે બંધ બાંધો છો આ જ કારણ છે કે ભારતમાં જો તમે આવો તો લોકો આમ કરશે તેઓ તે કરવા માંગતા નથી તમને આ પ્રેમ કરશે અને તેવી ઘણી વસ્તુઓ છે તેઓ અમુક પદાર્થો આપશે નહીં કોઈ તમને મીઠું આપશે નહીં અથવા તમારી પાસેથી મીઠું લેશે નહીં જો તમે તેને મીઠું આપવાનો પ્રયત્ન કરશો તો તેઓ કહેશે તેને અહીં રાખો તેઓ તેને તમારા હાથમાંથી લેવા નથી માંગતા તેઓ તલના બીજ કે દાણા પણ તમારી પાસેથી લેશે નહીં અમુક પ્રકારની માટી પણ તેઓ તમારી પાસેથી લેશે નહીં જો તમે કોઈને કોઈ પણ પ્રકારની માટી આપવા માંગતા હોય એક રીતનો રિવાજ હોય છે જેમાં જ્યારે માટી આપવામાં આવે તમે નીચે મૂકી દો હું ત્યાંથી લઈ લઈશ કદી તેને કોઈના હાથમાંથી ન લો કારણ કે તમે ઋણાનું બંધ બાંધશો કારણ કે આ સંસ્કૃતિ સતત બંધન ન બાંધવા માટે જાગૃત છે ટુ કીપ જીવનના બંધનને શક્ય તેટલા ઓછામાં ઓછા રાખવા જેટલી જરૂર હોય તેટલા જ કારણ કે તમે તમારી મુક્તિ તરફ કામ કરી રહ્યા છો તેના કારણે આ જાગરૂકતા અને આ સંવેદનશીલતા આવી છે તો શરીર યાદ રાખે છે કોઈ પણ પ્રકારની આત્મીયતાને માત્ર અન્ય ભૌતિક શરીર સાથેની જ નહીં કોઈ પણ ભૌતિક પદાર્થ સાથેની કોઈપણ પ્રકારની આત્મીયતાને તે યાદ રાખે છે તે યાદ રાખે છે અમુક પ્રકારના પદાર્થોની આમ કરવા માટેની ક્ષમતા વધુ છે અન્ય અમુક પ્રકારના પદાર્થોની ઓછી છે તો તેના માટે અહીં મંદિરમાં તેઓ ક્લેશનાશન ક્રિયા કરે છે કોઈએ કરાવ્યું છે તે અગ્નિશુદ્ધિ જો તમે રોજ પાણીથી સાફ થતા ન હોવ તો અમે તમને અગ્નિથી શુદ્ધ કરશું તો ક્લેશનાશન આપણે એકત્રિત કરેલી વિવિધ પ્રકારની શારીરિક સ્મૃતિઓને બાળવા માટેની એક રીત છે જરૂરી નથી ફક્ત સંબંધોના કારણે પરંતુ માત્ર સ્પર્શથી માત્ર ઘણી બધી વસ્તુઓના સંપર્કમાં આવવાથી આમ થાય છે લોકો પરિસ્થિતિઓ વાતાવરણ કે બીજી કેટલી બધી વસ્તુઓથી આ શરીર સ્મૃતિ એકઠી કરે છે અમુક સ્તર પછી તમે એકઠી કરેલી શારીરિક સ્મૃતિ અમુક સ્તરનો ગૂંચવાડો ઉભો કરશે ગૂંચવાડો અહીં નહીં આ ગૂંચવાડો અલગ વસ્તુ છે તે તો તમે કમાવેલો છે પણ આ શારીરિક ગૂંચવાડાની વાત છે જો શરીર ગુંચવાડા ભર્યું હશે તો તે સહજતામાં આવી શકતું નથી એ નોંધ્યું હશે કે અમુક દિવસોએ તમારું શરીર ગૂંચવણમાં હોય એવું લાગે છે શું તમે નોંધ્યું છે તમે ગમે ત્યાં બેસો પણ કોઈ રીતે બીજા કોઈ દિવસે તમે બેસો અને હાસ તો અમે આ શુદ્ધિ માટે વિવિધ સિસ્ટમ બનાવી છે એમાંની એક વસ્તુ છે અગ્નિશુદ્ધિ વાયુ શુદ્ધિ ખરેખર સ્વાભાવિક રીતે ત્યારે હું દિવસ દરમિયાન પાંચ થી સાત વખત સ્નાન કરતો હતો કેમ કે તમારી સિસ્ટમ એટલી બધી સંવેદનશીલ બની જાય છે કે જો તમે આ તકિયા પર બેસો હવે તમે તે વાત અંગે જાગૃત છો કે આ તકિયો તમારી સાથે શું કરી રહ્યો છે તો તમારે સફાઈ કરવી છે ઓછામાં ઓછું શરીર પરથી પાણી વહેવડાવીને એક દિવસમાં પાંચથી સાત વાર તે ગણતરીપૂર્વકનું નથી હોતું કે મારે પાંચ કે સાત વાર આમ કરવું જ છે જ્યારે પણ તમે અનુભવો કે તેની જરૂર છે મોટાભાગના યોગીઓ દિવસમાં ઓછામાં ઓછું બે વખત સ્નાન તો કરે જ છે સામાન્ય રીતે નદીમાં એક ડુબકી વહેતા પાણીમાં ઓછામાં ઓછી એક ડુબકી લગાવો છો જેથી તમે સ્વચ્છ થઈ જાઓ અને દક્ષિણ ગોળાર્ધનું ઉત્તર ગોળાર્ધ તરફ સ્થળાંતર દરમિયાન જે હાલમાં થઈ રહ્યું છે અને પાછું જૂન જુલાઈમાં ઉત્તરથી દક્ષિણ તરફનું થશે આ સમયે ઉષ્ણકટિબંધીય દેશમાં અથવા ઓછામાં ઓછું ભારતમાં ભારે પવન હોય છે ભારતીય ઉપખંડમાં પવન પ્રબળ બને છે તો એવી સરળ પ્રક્રિયાઓ છે જેમાં તમારે પવનમાં જઈને ઉભા રહેવું જોઈએ જેથી તમારી પવન દ્વારા શુદ્ધિ થાય હવા દ્વારા બરોબર શુદ્ધિ તમે જોશો કે તે તમારી સાથે અદભુત વસ્તુઓ કરશે તમે તેનો પ્રયોગ કરી જુઓ જ્યારે પવન પ્રબળ હોય ત્યારે બસ ઢીલા કપડાં પહેરીને પવનમાં જઈને જાગૃતતાથી અડધો કલાક ઉભા રહો તમારી આંખો બંધ રાખો અને બંને હાથ આ રીતે અને તમારી પીઠ તરફથી પણ તમારા પર પૂરતો પવન ફૂંકાવા દો જ્યારે તમે પાછા ઘરે આવશો ત્યારે તમે હળવાશ અનુભવશો ખૂબ જ હળવું અને ઘણું સારું લાગશે તમે કદાચ આ જાણતા નથી બધા જ સંન્યાસીઓ અને સાધુઓ તેમના કપડાને રંગ આપવા માટે હંમેશા ચાળીલી લાલ માટીનો ઉપયોગ કરે છે રેડઅર્થ આખો આશ્રમ આ રંગમાં રંગાયેલો જોશો કેમ કે આપણે માત્ર માટી વાપરીએ છીએ ઠીક છે માટી જેમાં અમુક ચીકણો પદાર્થ હોય અને રંગની જેમ ચોંટી રહે અને આશ્રમની તમામ ઇમારતો પણ આ રીતે રંગવામાં આવી છે બધા જ સાધુઓ અને સંન્યાસીઓ જેઓ આધ્યાત્મિક માર્ગ પર છે તેમના કપડાને લાલ ચાળેલી માટીથી ધોવે છે તેથી જ તે રંગ અને તેના લીધે જ તેમના કપડાં તે રંગના દેખાય છે તો ક્યાં તો તમારે તેને અલગથી ધોવા જોઈએ અથવા દર વખતે તમારે તેના પર થોડી માટીની પરત બનાવવી જોઈએ જેથી તમારો ઋણાનુબંધ એકમાત્ર ઋણાનુબંધ છે જે પૃથ્વી સાથેનો છે તે જળવાય નહીં કે આસપાસના લોકો અને વસ્તુઓ સાથેનો ધરતી સાથેનો જળવાવો જ જોઈએ કારણ કે જે કપડાં તમે પહેરો છો કારણ કે અહીં માટી શબ્દ અલગ રીતે વપરાય છે જો તમે માટીવાળા કપડાં પહેરો છો ના ના એમ નહીં લાલ માટીથી રંગેલા કપડા પહેરો છો તો કોઈક રીતે તે શરીરને યાદ અપાવે છે કે તે ક્યાંથી આવ્યું છે અને ક્યાં જવાનું છે તો જે લોકો આધ્યાત્મિક માર્ગ પર છે તેઓ હંમેશા જે ચાળેલી લાલ માટીથી રંગેલા હોય તેવા કપડાં વાપરે છે ખરેખર તો તમે તે જોઈ નહીં શકો કે લાગશે નહીં પરંતુ તે રંગ જ જેમાં તમે માટીથી સ્નાન કરો છો તો અસ્તિત્વના સ્તર પર એમ છે કે જ્યારે શારીરિક સ્મૃતિની પરત પરત ચડતી જાય ત્યારે તેના લીધે શારીરિક સ્તર પર ગુંચવાડા ઉભા થાય છે જેના કારણે અમુક સ્તરની અસ્વસ્થતા ઉલ્લાસનો અભાવ અને કોઈ પણ વસ્તુ સાથે ભાગીદારીની ક્ષમતાનો અભાવ થાય છે તમે જીવતા હો ત્યારે જ પીડ બનો છો તમારે જીવનમાં પીડ ત્યારે જ થવું જોઈએ જ્યારે તમારું જીવન પૂર્ણ થઈ જાય જીવન પૂર્ણ કરવા પહેલા તમારે પીડ બનવું જોઈએ નહીં ખરું ને પરંતુ તે તમારી સાથે બનશે એનો અર્થ એ છે કે અમુક રીતે પરત ચડેલી સ્મૃતિને કારણે તમારી આસપાસની દરેક વસ્તુઓ માટે તમે ઓછા જીવંત બનશો અમે તેની ચિંતામાં છીએ કે તમે ઓછા જીવંત બની રહ્યા છો